गुड मॉर्निंग स्टूडेंट्स, व्याकरण अंदर आपणे कहेवतो अने रूढ़िप्रयोगो एवा एवो प्रश्न पूछाता तो होय छे। रूढ़िप्रयोग तो आपणा पाठना आधारे ज होय छे, એટલે કે રૂઢિપ્રયોગની અંદર આપણે જ્યારે પાઠ રિલેટિવ જ રૂઢિપ્રયોગ પૂછાતા હોય, પણ કહેવતોમાં એવું ના હોય। કહેવતો પાઠ્યપુસ્તક બહારની પણ પૂછાતી હોય છે, એટલે પાઠ્યપુસ્તકમાં તો કદાચ એકાદ પાઠમાં બે એક પાઠમાં બે કે ત્રણ જ એમ કે આપેલી હોય, પણ કહેવતો આપી હોય, પણ એના રિલેટિવ કે બહારની પણ ઘણી બધી કહેવતો આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે। માટે કહેવતો તમને મેક્સિમમ જેટલી બી બહારથી મળે એટલી કહેવતો તમારે વાંચવાની સમજવાની, જેથી ગમે ત્યારે ગમે તે કહેવત પૂછાય તો પણ તમને એનો અર્થ લખવાનો થાય, અથવા તો ઓપ્શનમાં એનો અર્થ આપેલો હોય તો તમને એને લખી શકો બરાબર। એટલે કહેવતોની અંદર આજે હું તમને કેટલીક કહેવતો પહેલાં લખાવીશ। પહેલાં કહેવતોનું મહત્ત્વ શું છે એ આપણે સમજીએ। તો કહેવતો પૂરોપૂરો અર્થ વ્યક્ત કરનારા સ્વતંત્ર વાક્યો હોય છે। કહેવતો પૂરેપૂરો અર્થ વ્યક્ત કરનારા સ્વતંત્ર વાક્યો હોય છે। પછી કહેવતોમાં સુંદર બોધ સમાયેલો હોય છે। કહેવતો દ્વારા આપણને કોઈને કોઈ બોધ મળતો હોય તો એમાં સુંદર બોધ સમાયેલો હોય છે। પછી કહેવતો ભાષાને પ્રાણવાન બનાવે છે, અને કહેવતોનો પ્રયોગ કથન કે વિધાનને અસરકારક બનાવવા માટે થાય છે। હવે આપણે કેટલીક કહેવત અને એના અર્થ જોઈએ બરાબર। તમારી પણ મારી સાથે સાથે કહેવત અને અર્થ તમારી નોટબુકમાં લખવાનું છે। તો અહીંયા અધૂરો ગળો છલકાય ગણો, અધૂરો ગળો છલકાય ગણો, અધૂરો ગળો છલકાય ગણો, જેનો અર્થ થશે અપૂર્ણ કે અધૂરું જ્ઞાન હોય છતાં જ્ઞાની હોવાનું ગુમાન દાખવે, અપૂર્ણ કે અધ કચરું, અપૂર્ણ કે અધ કચરું જ્ઞાન હોવા છતાં જ્ઞાની હોવાનો ગુમાન દાખવે, જ્ઞાની હોવાનું ગુમાન દાખવે। એનો મતલબ કે આપણને જે માણસ જ્ઞાની છે એ માણસ ક્યારેય કોઈ પ્રકારનું અભિમાન કરતો નથી, કે પોતે આ બધું જાણે છે એવો દેખાવો કરવા પણ પ્રયાસ કરતો નથી। પણ જે માણસમાં થોડું ઘણું જ્ઞાન હોય, બહુ જાણતો નથી પણ થોડું ઘણું જાણતો હોય, એવા માણસને પોતે જાણે છે એનું અભિમાન હોય અને પોતે શું જાણે છે એ બતાવવાની તાલાવેલી હોય, એટલે કહેવાય કે અધૂરો ગળો છલકાય વધારે। એટલે અધૂરું જ્ઞાન જેને હોય, અપૂરતું જ્ઞાન હોય, એવા માણસો વધારે દેખાવ કરવા માટે પ્રયત્ન કરે। પછી ચાર બીજું છે, કજિયાનું મોં કાળું, કજિયાનું મોં કાળું, કજિયાનું મોં કાળું, તો કલેશથી વેગળા રહેવું, કલેશથી વેગળા રહેવું, કલેશ એટલે ઝઘડો, ઝઘડો કરવાથી કોઈને કશું લાભ થતો નથી, માટે ઝઘડો કર્યા વગર હંમેશા ઝઘડો પેદા થાય એવી પરિસ્થિતિથી હંમેશા દૂર રહેવું। પછી ધોબીનો કૂતરો ન ઘરનો કે ઘાટનો, ધોબીનો કૂતરો ન ઘરનો કે ન ઘાટનો, ધોબીનો કૂતરો ન ઘરનો કે ન ઘાટનો,
તો બંને પક્ષને પ્રસન્ન રાખવા મથનાર બંને પક્ષનો વિશ્વાસ ગુમાવે છે. બંને પક્ષને પ્રસન્ન રાખવા મથનાર બંને પક્ષનો વિશ્વાસ ગુમાવે છે. બરાબર. એટલે આપણે એવું માનીએ કે હું આની બાજુએ રહું ને આની બાજુએ રહું ને બંનેના પક્ષમાં રહું. પણ જ્યારે આપણે બંનેના પક્ષમાં રહેવા જઈએ કે બંને બાજુ અથવા બીજી રીતે એવું પણ કહેવાય કે બે બાજુનો લાભ ઉઠાવવા જઈએ તો આપણને બેમાંથી એકે બાજુનો લાભ મળે નહીં. અથવા તો કોઈ વ્યક્તિઓ હોય બે અને બંનેનો વિશ્વાસ જીતવા જઈએ તો બંનેનો વિશ્વાસ આપણે કોઈ બેસી બરાબર વિશ્વાસવાદ પાત્ર બની શકીએ નહીં. પછી તદ્દન અભાવ કરતાં થોડું મળે એ પણ સારું ગણું. તદ્દન અભાવ કરતાં જે થોડું મળે સારું ગણવું. કહેણા મામા એટલે કહેવાતા મામા. આપણે બિલકુલ મામા ના હોય પણ કોઈ આપણી સાથે એ પ્રકારનો સંબંધ બાંધવા માગતું હોય તો આપણે એની સાથે એ પ્રકારનો સંબંધ બાંધીએ અને કહીએ કે તદ્દન મામા નથી, સાવ મામા નથી, એના કરતાં કોઈ મામા કહેવાય માટે આપણી પાસે કોઈ એવો સંબંધ આપણને મળી જાય મામા કહી શકીએ એવું તો એને સ્વીકારી લેવું જોઈએ. તો એ જ પ્રમાણે આપણી પાસે કોઈ વસ્તુ નથી તો એ વસ્તુની બદલીમાં એનાથી ઓછી ગુણવત્તાવાળી કે ઓછું મહત્ત્વ ધરાવતી વસ્તુ પણ જો આપણને મળી જતી હોય તો એનાથી સંતોષ માની લેવો. પછી નવરો બેઠો નખો દ્વાળ્યું. તો એનો અર્થ થશે કામ વગરનો માણસ મુશ્કેલીઓ ઊભી કરે. કામ વગરનો માણસ મુશ્કેલીઓ ઊભી કરે. કામ વગરનો માણસ હોય ને જેની પાસે કોઈ જ પ્રકારનું કામ ના હોય એને બીજાઓને પરેશાન કરવા માટેના નવા નવા એને તુક્કા સૂચે અને એ પ્રમાણે એ બીજાઓની પ્રવૃત્તિઓમાં અડચણ ઊભી કરે અથવા તો બીજા કંઈક સારી રીતે કામ ન કરી શકે એ માટે નવી નવી મુશ્કેલીઓ ઊભી કરે. એટલે કહેવાય કે નવરું મગજ, આપણે નવરા બેઠા હોય ખરાબ વિચારો આપણને આવે ને એ પ્રમાણે પ્રવૃત્તિ કરતા થઈએ. એટલે નવરો બેઠો નખો દ્વારે એટલે બીજાનું ખરાબ કરે એમ. પછી પાડાના વાંકે પખાલીને ડામ. તો એકને વાંકે બીજાને સજા. એકને વાંકે બીજાને સજા થાય એમ. પછી વાંક બીજાનો હોય ને સજા બીજાને થાય અથવા તો એની સાથે રહેતો હોય એને પણ સજા મળે તો પાડાને વાંકી પખાલીને ડામ. નિર્દોષ હોય તો પણ એને સજા ભોગવવી પડે એની સાથે રહેતો હોય એટલે. પાણી પહેલાં પાડતો સલામત તળાવ. પાણી પહેલાં પાડતો સલામત
પાણી પહેલાં પાડતો સલામત તળાવ, તો ચેતતા નર સદા સુખી, ચેતતા નર સદા સુખી. કહેવાનું તાત્પર્ય કે કોઈ પણ આફત આપણા ઉપર આવે એ પહેલાં એમાંથી કેવી રીતે બચવું એનો ઉપાય શોધી લેવો. કોઈ પણ મુશ્કેલી આપણને પરિસ્થિતિ એવી સર્જાય તો ખ્યાલ આવે કે આ વસ્તુ બની છે તો આમ થશે, તો એ થાય એ પહેલાં આપણે પાર બાંધી લેવી, એટલે કે બચવાનો ઉપાય શોધી લેવો. એને શું કહેવાય? પાણી પહેલાં પાર બાંધવી એવું કહેવાય. પછી બે ઘરનો પરોણો ભૂખે મરે. બે ઘરનો પરોણો એટલે નહીં માને, બે ઘરનો પરોણો ભૂખે મરે. બે ઘરનો પરોણો ભૂખે મરે એટલે મહેમાન આવ્યા હોય અને બે ઘર હોય તો પેલા એવું માને કે એમને જમવાનું પેલો બનાવશે, અને પેલો એવું માનતો હોય કે એને જમવાનું પેલો બનાવશે, એટલે પેલો બનાવશે પેલો બનાવશે, એમાંથી કોઈએ એમના માટે જમવાનું બનાવે નહીં. એટલે બે ઘરનો પરોણો એટલે મહેમાન ભૂખે મરે. એટલે અનિશ્ચિત મનોદશા મુશ્કેલી સર્જે. અનિશ્ચિત અનિશ્ચિત મનોદશા મુશ્કેલી સર્જે. મુશ્કેલી સર્જે. પછી ભાવતું હતું ને વૈદ્ય કીધું. ભાવતું હતું ને વૈદ્ય કીધું એટલે પોતાને પસંદ હોય તેનું જ કોઈક દ્વારા સૂચન કરવામાં આવ્યું. ભાવતું હતું ને વૈદ્ય પોતાને પસંદ હોય તેનું જ કોઈ પોતાને પસંદ હોય તેનું કોઈક દ્વારા સૂચન કરવામાં આવ્યું. રમવું ગમે છે અને આપણને પપ્પા એવું કહી જાય કે એને રમવા દે છે, મમ્મીને એવું કહી જાય કે એને રમવા દે છે, આખો દિવસ ભણ ભણ કરવાનું કહેતા નહીં એવું મમ્મીને કહી જાય, એટલે આપણે આમે રમવું તો હતું જ અને પાછું પપ્પાએ સૂચન કર્યું એટલે મમ્મી હવે તો આપણને રમવા મોકલવાની છે. એટલે મનગમતી વસ્તુ આપણને મળવી, કહેવાનું તાત્પર્ય કે મનગમતી વસ્તુ આપણને મળવી. ભાવતું હતું ને વૈદ્ય કહ્યું, આપણને બીમાર પડ્યા હોય અને અમુક વસ્તુ ખાવાની ના પાડે, પણ અમુક વસ્તુ જે આપણને પસંદ છે એવી જ આપણને વૈદ્ય ખાવાની કહે તો કેટલો આનંદ થાય. એટલે આપણને ગમે છે એવું મળવું એનો મતલબ એવો થાય. પછી આગળ છે ભેંસ આગળ ભાગવત. ભેંસ આગળ ભાગવત એટલે અણસમજૂને ઉપદેશ આપવો નકામ. જે માણસ સમજૂ નથી એવા માણસોને ગમે તેટલો ઉપદેશ આપીએ તો પણ એ માણસોમાં કોઈ પરિવર્તન આવે નહીં કે આપણી વાતને એ સમજે નહીં. પછી હવે કેટલીક કહેવતો હું તમને મોઢે એનો અર્થ કહી દઉં છું અને પછી કેટલીક કહેવતો જે વિરોધી કહેવતો છે એવી કહેવતો હું તમને લખાવું છું. વિરોધી અર્થ ધરાવનારી અને સરખો અર્થ ધરાવનારી કહેવતો હું તમને લખાવું છું. મન હોય તો માળવે જવાય, તો ઈચ્છા હોય તો બધું જ થાય, ઈચ્છા હોય તો બધું જ થાય. માગ્યા વગર સગી માં પણ ન પીરસે, તો કહ્યા વગર કોઈ સમજે નહીં. માગ્યા વગર કોઈ સગી માં પણ ન પીરસે એટલે સમજ્યા વગર કોઈ કહ્યા વગર કોઈ સમજે નહીં. આપણે એમ કહીએ કે મારા મનની વાત તું સમજી જાતો એ તો કેવી રીતે શક્ય છે, એના માટે તો આપણે બોલવું પડે. પછી હસવું અને લોટ ફાંકવો એ સાથે ન બને. હસતા હોય ને લોટ ફાંકતા હોય તો મોઢામાંથી લોટ નીકળી જ જાય, એટલે એક સાથે બે કામ ન થઈ શકે. એક સાથે બે કામ ન થઈ શકે અથવા તો કરવા માટે પ્રયાસ કરીએ તો બેમાંથી એક કામમાં ઠેકાણું પડે નહીં. પછી હાજર સૌ હથિયાર,
तो जे साधन पासे होय तेनाथी काम पार पाडवुं। जे साधन आपणी पासे काम करवा माटे जे साधन आपणी पासे उपलब्ध होय एनाथी ज काम पार पाडवुं। पछी हाथीना पगलामां बधाना पगला समाय। हाथीना पगलामां बधाना पगला समाय। तो मुख्य वात के व्यक्तिमां अन्य बधी ज गौण वात के व्यक्तिनो समावेश थई जाय। हाथीना पगलामां बधाना पगला समाय एटले मुख्य जे वात होय एमां के मुख्य व्यक्तिनी अंदर अन्य व्यक्ति के बधानो समावेश थई जाय। गौण वातोनो पण एमां समावेश थई जाय। पछी अक्कलनो कोथमीर मंगावी भाजीने लई आव्यो। कोथमीर अक्कलनो ओथमीर એટલે અક્કલ વગરનો માણસ હતો, મંગાવ્યું હતું શું અને લઈ આવ્યો શું એમ। તો મૂર્ખ માણસ એકને બદલે બીજું કામ કરે। મૂર્ખ માણસને આપણે જે કામ કરવાનું કહ્યું હોય એ ના કરે અને એની જગ્યાએ બીજું કામ કરે ત્યારે આ કહેવત વપરાય કે અક્કલનો ઓથમી મંગાવી ભાજીને લઈ આવ્યો કોથમી। પછી અણીનો ચૂક્યો 100 વર્ષ જીવે। અણીનો ચૂક્યો 100 વર્ષ જીવે એટલે એક વખત આપણને નિષ્ફળતા કે આફતમાંથી ઉગારી જવાની સફળતાથી પરંપરાનો લાભ મેળવે। એક વખત નિષ્ફળતા કે આફતમાંથી ઉગરી જનાર, નિષ્ફળતામાંથી કે કોઈ મોટી મુશ્કેલીમાંથી બચી જનાર, ઉગરી જનાર એટલે બચી જનાર સફળતાની પરંપરાનો લાભ મેળવે, પછી આગળ એને દરેક વાતમાં સફળતા મેળવવામાં કોઈ મુશ્કેલી પડે નહીં। પછી અત્તરના છાંટણા હોય એના ફુવારા ન હોય, એટલે જે તે ચીજવસ્તુ જરૂર જેટલી જ વાપરવી, કોઈ પણ ચીજવસ્તુ છે એ ચીજવસ્તુ જરૂર પૂરતી જ વાપરવી, કોઈ પણ ચીજવસ્તુનો અતિશયોક્તિ કરવી નહીં। પછી આપ સમાન બળ નહીં મેઘ સમાન જળ નહીં એટલે જાત મહેનત સર્વશ્રેષ્ઠ છે, અપના હાથ જગન્નાથ એવું પણ એમાં કહી શકાય। પછી અપના હાથ જગન્નાથ, પોતાનું કામ પોતાની જાતે કરવું કે જેથી તે સંતોષકારક અને સારી રીતે થઈ શકે। કડવું ઓસડ માં જ પાય તો જેને પ્રેમ હોય તેને જ ગમતી પણ ઉપયોગી અથવા સાચી વાતની શિખામણ આપી શકાય। પછી ગરત ગાંઠે ને વિદ્યા પાઠે, એટલે જે હાથ પગ હોય પોતાના કબજામાં હોય તે જ વસ્તુ કામની, પોતાની પાસે જે વસ્તુ છે એ જ કામની હોય, બીજી કોઈ વસ્તુ કામમાં આવે નહીં। પછી ગરડા ગાડા વાળે, એટલે અનુભવી લોકોની સલાહ ખરેખર સમય આવે આપણને કામ લાગતી હોય છે। જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફૂઈ, પોતાનું સ્થાન નગણ્ય હોવા છતાં સઘળો વહીવટ પોતાના હાથમાં જ જે છે તેવો આડંબર કરવો। જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફૂઈ, એવો જે એનો મતલબ કે પોતેનું કોઈ જ મહત્ત્વ ન હોય, પોતાનું કોઈ સ્થાન ના હોય છતાં બધું જ હું કરું છું એવું દર્શાવવું, એમ એવું આડંબર કરવું। અને જ્યાં પંચ ત્યાં પરમેશ્વર, તો એકતામાં જ પ્રભુનો વાસ છે, એકતામાં જ પ્રભુનો વાસ છે એવું ત્યાં સિદ્ધ થઈ શકે। હવે કેટલીક સમાન અર્થવાળી કહેવતો હું તમને લખાવું છું, ત્યારે ત્યારે પરીક્ષામાં તમારે એવું પૂછાય કે આના જેવી જ અર્થ દર્શાવતી બીજી કહેવત લખો તો કામ નથી, બરાબર વાંચવાથી। સરખા અર્થ ધરાવતી કહેવતો, સરખા અર્થ ધરાવતી કહેવતો, ગાજ્યા મે હશે નહીં, ગાજ્યા મે વર્ષે ચળકે એટલું સોનું, ચળકે એટલું
ધીરજના ફળ મીઠા ધીરજના ફળ મીઠા ઉતાવળે આંબા ન પાકી ઉતાવળે આંબા ન પાકી અધૂરો ગળો છલકાય ગણો અધૂરો ગળો છલકાય ગણો અધૂરો ગળો છલકાય ગણો ખાલી ચણો વાગે ગણો ખાલી ચણો કુમળું ઝાડ વાળીએ એમ વળે કુમળું ઝાડ વાળીએ એમ વળે કુમળું ઝાડ વાળીએ એમ વળે પાકે વળે કાંઠા ન ચડે પાકે વળે કાંઠા ન ચડે તરત દાન ને મહાપુણ્ય તરત દાન તે મહાપુણ્ય ધરમના કામમાં ઢીલ નહીં ધરમના કામમાં ઢીલ નહીં ધોબીનો કૂતરો ન ઘરનો કે ન ગાઢનો ધોબીનો કૂતરો ન ઘરનો કે ન ગાઢનો ધોબીનો કૂતરો ન ઘરનો કે ન ગાઢનો બે ઘરનો પરોણો ભૂખે મળે બે ઘરનો પરોણો ભૂખે મળે વસુ વિના નર પશુ વસુ વિના નર પશુ વસુ વિના નર પશુ તો નાણાં વિનાનો નાખ્યો નાણે નાખતા લાગે નાણા વિનાનો નાખ્યો નાણે નાખવા લાગે આ વિરોધી સમાન અર્થ ધરાવતી કહેવતો છે જે તમારે તમારી નોટબુકમાં લખવાની છે વૈયું બાળવું તે કરતા હાથ બાળવા સારા વૈયું બાળવું તે કરતા હાથ બાળવા સારા તો આપ હોવા વિના સ્વર્ગે ન જવાય પછી જાજા હાથ રળિયામણા જાજા હાથ રળિયામણા જાજી કીડીઓ સાપની તાણી
જાજી ફીડ્યો સાપને તાજ. હવે અહીંયા અહીંયા જે રૂઢિપ્રયોગ સોરી કહેવતો મેં આપી છે એના સમાન અર્થ ધરાવતી, જો ક્યારેક ક્યારેક પ્રશ્ન સમાન અર્થ ધરાવતી કહેવત લખો એવો જ્યારે પ્રશ્ન પૂછાય તો એનો અર્થ લખવાનો નથી, પણ આ કહેવતના જેવી જ અર્થ ધરાવતી સામે બીજી કહેવત લખવાની થાય. બરાબર, એટલે આટલી મેં લખાવી. બીજી તમને જ્યાંથી પણ મળે કોઈ સંદર્ભ પુસ્તકોમાંથી તો એને વાંચતા રહેવાનું, અને સાથે સાથે વિરોધી અર્થ ધરાવતી પણ કહેવતો હોય છે તો એ પણ તમારે જોતા રહેવાનું, જેથી આપણને ત્રણ રીતે પ્રશ્ન પૂછાતો હોય તો આપણે કોઈ પણ રીતે પૂછાય તો પણ લખી શકીએ. કે કહેવતનો અર્થ લખો, સમાન અર્થ ધરાવતી કહેવત લખો, કે વિરોધી અર્થ ધરાવતી કહેવત લખો, એ રીતનો તમારા ત્રણ પ્રકારના પ્રશ્નો એમાં પૂછાઈ શકે. એટલે તમને ઓપ્શન આપેલા હોય તો એકવાર વાંચેલું હોય તો તમે એમાંથી તરત જ તમને યાદ આવી જાય કે આનો જવાબ આ આવશે. બરાબર, એટલે આવી અન્ય કહેવતો પણ તમને જ્યાંથી મળે ત્યાંથી એનો મહાવરો કરતા રહેવું. ઓકે, થેન્ક યુ.